حيدر الله أكبر الله أكبر ذبح الحسين يا حيدر ذبح الحسين يا حيدر الله أكبر الله أكبر ذبح الحسين يا حيدر ذبح الحسين. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، وصلى الله على سيد الأنبياء والمرسلين، سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على صلى الله عليك يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين، واللعنة الدائمة الباقية على أعدائهم أجمعين منذ عداوتهم إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله الحكيم في كتابه الكريم، بسم الله الرحمن الرحيم: لا يكلف الله نفسا إلا وسعها، صدق الله العلي العظيم. صلوا على محمد وآل محمد. Respected Mu'mineen and Mu'minat, Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Wa alaikum salam wa rahmatullahi wa barakatuh. Allah subhanahu wa ta'ala no shukr che ke jene amne aa Muharramul Haram sudhi jeevta rakhya, je thi ame Karbalani karunta thi bhareli dastan અને સૌ કરતાં ઉત્તમ અને મહાન કુરબાનીની યાદ અમે મનાવી શકીએ. ઇન્શાઅલ્લાહ, આપની સેવામાં, આપની ખિદમતમાં અમુક વાતો છે જે પેશ કરવા ચાહું છું. આ 10 દિવસ માટે જે વિષય હું આપની સેવામાં લઈને આવ્યો છું, એ વિષયનું નામ છે, શું ધર્મ ઝહેમત છે કે જરૂરત છે. આ દુનિયા કે જે તેજીથી બદલાઈ રહી છે, આ દુનિયામાં એક ચેન્જ છે, આપણા માટે જરૂરી છે કે આપણે જે ધર્મને માનીએ છીએ એ ધર્મ ઉપર આપણે મક્કમતાથી બાકી રહીએ અને એની સાથે એના ઉપર આપણે અમલ કરીએ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા સૂરે બકરાની છેલ્લી આયતનો પહેલો ભાગ છે જેમાં અલ્લાહ એલાન કરે છે. જો અમે અને તમે કાંઈ વાત એલાન કરીએ તો એનો મતલબ જુદો હોય છે. અલ્લાહ ખાલિક છે, અલ્લાહ રાઝિક છે, અલ્લાહ આલીમ છે, અને સૌ કરતાં વધારે અલ્લાહ અરહમુર રાહિમીન છે. અલ્લાહ કહે છે લા યુકલ્લિફુલ્લાહુ નફસા. અલ્લાહ સુબહાનહુ વ તઆલા
کوئی پن نفس نے کوئی ایوی تکلیف نتھی آپ تو کہ جے ای نفس ماں برداشت کروانی صلاحیت نہ ہوئی. اللہ کوئی حکم آپ تو ج نتھی کہ جینی امارا ماں بجاوی لاوانی طاقت نہ ہوئی. آ اعلان کرو ای واتنی دلیل چھے کہ دین انے دھرم زحمت نتھی ضرورت چھے. آج انٹروڈکشن ماں خالی اٹلو چھ کہوا مانگو چھو کہ دین جے اللہ موکلائے وہ چھے ای دین ماں خوبی چھے. خوبی سو چھے کہ اللہ نانا ایوا عمل نا ذریعہ انے عمل تھکی پوتانا بنداؤں نے پوتا تھی نزدیک کروا مانگی چھے. اب وہ موٹی بات چھے. موٹا ماں موٹو بادشاہ ہوئے اینی ریایا نے حکم تو آپے چھے پن حکم آپی نے پوتانی طاقت پوتانی قدرت પોતાનો જલવો જે છે એ જાહેર કરવા ચાહે છે, નહીં કે રિયાયાને પોતાથી નજીક કરવા ચાહે. અલ્લાહ જે તમામ બાદશાહોનો બાદશાહ છે, નાના એવા અમલ થકી બંદાઓને કહે છે તમે આ કરો જેથી તમે મારાથી નજદીક થઈ જાઓ. અલ્લાહે દીનમાં જે હુકમ આપ્યો છે પોતાની તાકત પ્રમાણે હુકમ નથી આપ્યો, પોતાની બલંદી પ્રમાણે હુકમ નથી આપ્યો. અલ્લાહ તો બહુ મહાન છે. અલ્લાહ મહાન છે તો પછી એની મહાનતાની સાથે અલ્લાહ હુકમ નથી આપતો, અમારી તાકત અને શક્તિને જોઈને હુકમ આપે છે. પોતાની તાકતને સામે નથી રાખતો, અમારી જે તાકત જે છે એને સામે રાખે છે. અને મને ઉમ્મીદ છે કે મારી ગુજરાતી જે છે બહુ સહેલી ગુજરાતી હશે, તમને મુશ્કેલ નહીં થાય, પણ અમુક જગ્યા ઉપર ઇન્શાલ્લાહ ઇંગ્લિશના એવા શબ્દો પણ હું વાપરીશ જેથી તમને સમજવામાં આસાની થાય. પણ એની પહેલાં એક સાંભળવાવાળી સલવાત પડો, સુવાવાળી નહીં. બંદાઓ દીન ઉપર અમલ કરીને અલ્લાહથી નજદીક થઈ જાય. જે પણ ઇસ્લામમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી હુકમ આપવામાં આવ્યા છે, દરેક હુકમનો એક જ કારણ છે, તમે આ કરો જેથી તમે અલ્લાહથી નજદીક થઈ જાઓ. તમે દરેક ઇસ્લામમાં તમે જોજો, નાનો અમલ હોય કે મોટો અમલ હોય, અમલ તો બધા બરાબર હોય છે, પણ કંઈ સમજાવવા માટે એની બુનિયાદ જે છે, એની ફાઉન્ડેશન જે છે એ શું છે, એની ફાઉન્ડેશન એ છે કુરબતન ઇલલ્લાહ. હું નમાઝ પઢું છું, નિયત આપણે શું કરીએ છીએ? કુરબતન ઇલલ્લાહ. એનો મતલબ શું થાય છે? અલ્લાહથી નજદીક થવા માટે, મને અલ્લાહની નજદીકી મળી જાય. રોઝો રાખું છું, કુરબતન ઇલલ્લાહ. ખૈરાત કરું છું, કુરબતન ઇલલ્લાહ. જો ઇસ્લામમાં કોઈ અમલમાં કુરબતન ઇલલ્લાહની નિયત ન હોય તો એ અમલ અલ્લાહ કબૂલ નથી કરતો. અલ્લાહ ચાહે છે તમે આ કરો જેથી તમને મારી કુરબત મળી જાય. મુહર્રમુલ હરામ, જેમાં આપણે સૈયદુ શુહદા અબા અબ્દુલ્લાહ અલ હુસૈન અલૈહિ સલાતુ વસલામ, એમને આપણે યાદ કરીએ છીએ, એમની મુસીબતનું બયાન કરીએ છીએ, સાંભળીએ છીએ, અને પછી ઇમામ અલૈહિ સલાતુ વસલામની મુસીબત ઉપર આપણે રડીએ છીએ. કોઈ પણ શકલમાં હોય, મૌલાનો ઝિક્ર જે છે કોઈ પણ ફોર્મમાં હોય,
મરસિયાના ફોર્મમાં હોય, નોહાના ફોર્મમાં હોય, ઝિક્રે હુસૈન એટલે ઝાકરી એટલે મજલિસના ફોર્મમાં હોય, ઝાકિર હોય કે પછી સાંભળવાવાળા હોય, માતમના ફોર્મમાં હોય, એનો મકસદ શું છે? અમે આ ઝિક્ર સાંભળીને, મૌલા ઉપર રળીને, મૌલાનું માતમ કરીને, મૌલાની રાહમાં પૈસો ખર્ચ કરીને અલ્લાહની નજદીકી અમને મળે. મહર્રમુલ હરામ બહેતરીન મહિનો છે ઝિક્રે હુસૈનના ઝરિયાથી કુરબે ખુદા હાસિલ કરવાનો. અમારા જે બુઝુર્ગો હતા, અમારા જે વડવા હતા, તે લોકોએ આ રસમ કાયમ નથી કરી, તે લોકોએ આ તો ઇબાદતની બુનિયાદ રાખી છે. અઝાએ હુસૈન રસમ નથી, અઝાએ હુસૈન ઇબાદત છે. ઇબાદત લબ્બૈક યા હુસૈન, લબ્બૈક યા હુસૈન, લબ્બૈક યા હુસૈન, લબ્બૈક યા હુસૈન. ઇબાદત છે ઇબાદત. હવે જો ઇબાદત આપણે ગણીએ છીએ અને ઇબાદત ગણવી જ જોઈએ, તો ઇબાદતમાં કન્ડિશન શું હોવી જોઈએ? કુરબતન ઇલલ્લાહ. હું મજલિસમાં જાઉં છું અલ્લાહની નજદીકી મેળવવા માટે, હું માતમ કરું છું અલ્લાહની નજદીકી મેળવવા માટે. અને યાદ રાખજો, મુસલમાન ગમે આટલો સારો હોય, મોમિન અમલ કરીને ગમે આટલો સારો થઈ જાય, પણ ઈમાન અને દીન જો માઇનસ કરબલા હોય તો એ દીન નથી, બીજું કંઈક છે. માઇનસ હુસૈનનું નામ દીન છે જ નહીં, માઇનસ અઝાદારીનું નામ દીન છે જ નહીં, એ તો બીજી કોઈ વસ્તુ છે. જો ખરેખર તમને દીન જોતું હોય તો એમાં હુસૈન અલૈહિસ્સલાતુ વસલામની મોહબ્બત અને એમની અઝાદારી હોવી જ જોઈએ. હવે હું વાત શરૂ કરું, તમને કહું છું કે આપણે નિયત કરીએ છીએ કુરબતને લલ્લા, અલ્લાહની નજદીકી માટે, તેનો મતલબ શું છે? હું આ કરું છું કુરબતને લલ્લા, આ કરું છું કુરબતને લલ્લા, એનો મતલબ છે કે આજની મજલિસમાં અમે આવ્યા, નિયત આપણી છે કુરબતને લલ્લા. તો શું આમો જે છે આ મજલિસમાં સામેલ થઈને અલ્લાહથી એક કિલોમીટર જે છે નજીક થઈ ગયા, કે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસલામ જે કરબલાએ મુઅલ્લામાં આરામ ફરમાવી રહ્યા છે, અમે ઇમામથી જે છે એક કિલોમીટર જે છે નજીક થઈ ગયા? કુરબતનો મતલબ શું છે? તમે મારાથી નજીક છો, હું તમારાથી નજીક છું, ડિસ્ટન્સ તો છે ને. જેમ જેમ તમે મિમ્બરથી નજીક થતા જશો, મારાથી નજીક થતા જશો, જેમ જેમ હું નીચો આવતો જઈશ એમ હું તમારાથી નજીક થાશ, તો આ ડિસ્ટન્સ છે. આપણે અલ્લાહથી અને મૌલા હુસૈનથી નજદીક થવા માંગીએ છીએ તો શું ડિસ્ટન્સ ક્યો છે? કે હું નોહો પડું અને મૌલાથી નજદીક થઈ જાઉં, હું મજલિસ પડું ને મૌલાથી નજદીક થઈ જાઉં, હું માતમ કરું ને મૌલાથી નજદીક થઈ જાઉં, આ નજદીકીનો મતલબ શું છે? ડિસ્ટન્સ જે છે એ બે જાતના હોય છે, જેને કહેવાય છે એક એક હોય છે જમાની અને એક હોય છે મકાની. જમાનીનો મતલબ થાય છે પીરિયડ, ટાઈમ. કોઈ વસ્તુ જે છે એ ટાઈમમાં છે, હું આ કરું અને એ ટાઈમથી નજદીક થઈ જાઉં. કોઈ વસ્તુ જે છે એ પ્લેસમાં છે, મકાનમાં છે, જગ્યામાં છે, હું આ કામ કરું અને એ જગ્યા અને પ્લેસથી નજદીક થઈ જાઉં. શું અલ્લાહ સુબહાનહુ વ તઆલા કોઈ જમાનામાં છે કે આપણે એ જમાનાથી નજદીક થઈ જઈએ અને આપણને અલ્લાહની નજદીકી મળી ગઈ? શું મૌલા હુસૈન જે છે કોઈ જમાનામાં છે કે આપણે એ જમાનાથી નજદીક થઈ જઈએ અને મૌલા હુસૈનથી આપણે નજદીક થઈ ગયા? મૌલા હુસૈન ફક્ત મહર્રમમાં થોડી છે, મૌલા હુસૈન તો દરેક જમાનામાં છે. જ્યાં સુધી જમાનો રહેશે ત્યાં સુધી હુસૈન હુસૈન રહેશે. તો પછી મૌલા હુસૈનથી નજદીક થવાનો મતલબ શું છે? અલ્લાહથી નજદીક થવાનો મતલબ શું છે? હવે કોઈ એમ કહે કે અલ્લાહ તો મક્કતુલ મુકરમામાં રહે છે, કેમ કે ત્યાં અલ્લાહનું ઘર છે,
જ્યાં માણસનું ઘર હોય છે ત્યાં જ માણસ રહેતો હોય છે ને. હા, બરાબર છે. અલ્લાએ ઘર જે છે બનાવ્યું છે, આપણે એને બૈતુલ્લાહ કહીએ છીએ, પણ ખરેખર અલ્લાહ રહેતો? કોઈ એમ સમજે કે નહીં હું ત્યાં જઈશ અને મને અલ્લાહની નજદીકે મળી જશે. ત્યાં મકાન તો મળશે પણ ખુદા નહીં મળે, કેમ કે ખુદા તો રહેતો જ નથી. હવે એ પણ એક વાત છે, ખુદાને રહેવું ન હતું તો પછી મકાન શા માટે બનાવ્યું? એ એક છે. હવે એ તો આપણને શું ખબર કે ખુદાએ શામાં, ઇસ્લામમાં જે છે ભાઈ તમારું ડાયરેક્શન જે છે એ તરફ હોવું જોઈએ. એક તો એ છે, ખુદાને રહેવું નહોતું તો પછી મકાન શા માટે બનાવ્યું? એક પિલર રાખી દેત. મકાન બનાવવાનો મતલબ છે કે કોઈ આવવાનું તો હતું જ તે. એ તો છે, કોઈ તો હતું જ તે. હવે કોઈ આવવા વાળો એવો હોય કે જેનો હાથ જે છે યદુલ્લાહ હોય, જેની જબાન જે છે લિસાનુલ્લાહ હોય, આંખ જે છે ઐનુલ્લાહ હોય, ચહેરો જે છે વજહુલ્લાહ હોય. મને તો એમ હતું કે આ બધી વાતો ઉર્દુમાં જ સારી લાગે, પણ ગુજરાતીમાં પણ સારી લાગે છે, કેમ કે ઝિક્રે અહેલે બેત કોઈ લેંગ્વેજ અથવા ભાષાની કેદમાં નથી. અલ્લાહે ઘર બનાવ્યું પણ એ ઘરમાં ખુદા રહેતો? ખુદા તો દરેક જગ્યા ઉપર છે. તો પછી કુરબતન ઇલલ્લાહનો મતલબ શું છે? શું ખુદા કોઈ જમાનામાં છે કે રમઝાનુલ મુબારક જ્યારે આવશે અને અમે રમઝાનથી નજદીક થશું તો અમે ખુદાથી નજદીક થઈ જશું? નહીં. હું તમને વધારે જે છે સસ્પેન્સમાં નથી રાખવા માંગતો. તમે રહ્યો છો દારુસલામમાં, હું નથી રહેતો. તમે દારુસલામમાં રહ્યો છો, હું તમને મજલિસ પછી પૂછું કે તમે ક્યાં જાઓ છો તો કે હું દારુસલામ જાઉં છું. અરે ભાઈ, ઓલરેડી તમે દારુસલામમાં છો. તમે બીજા કોઈ સિટીમાં હો અને પછી કહો કે હું દારુસલામ જાઉં છું તો અન્ડરસ્ટુડ છે, આપણે સમજી શકીએ છીએ. હું રહું છું લંડનમાં અને લંડનમાં પછી તમે મને કહો કે મૌલાના ક્યાં જાઓ છો તો હું લંડન જાઉં છું, તમે તો ઓલરેડી લંડનમાં છો. અલ્લાહ કુરાનમાં કહે છે નહનુ અકરબુ ઇલૈહિ મિન હબલિલ વરીદ, એ ઇન્સાન તારી શહરગે હયાત, આ જિંદગીની જે રગ છે, જે જેગ્યુલર વેઇન જે છે, એનાથી પણ હું નજદીક છું તારાથી. જેટલો તું તારાથી નજદીક નથી એટલો હું તારાથી નજદીક છું. હે અલ્લાહ, તું તારા બંદાથી આટલો નજદીક છે તો પછી શા માટે કહે છે નમાઝ પઢો તો મારી કુરબત માટે, રોજો રાખો તો મારી કુરબત માટે, ખૈરાત કરો તો મારી કુરબત માટે? તું તો ઓલરેડી નજીક છો. અલ્લાહ નજીક છે તો પછી નજીક થવાની શું વાત છે એમાં? અલ્લાહ તો ઓલરેડી નજીક છે. નહીં, અલ્લાહ પોતાના બંદાઓથી નજદીક છે એનો મતલબ એ નથી કે બંદાઓ પણ એનાથી નજદીક છે. એમાં ફેર છે. અલ્લાહ જે છે, કેમ કે અલ્લાહ ખાલિક છે એટલે મખલૂકથી નજદીક છે, અલ્લાહ રાઝિક છે એટલે મખલૂકથી નજદીક છે. આપણે મખલૂક થઈને અલ્લાહથી નજદીક થઈએ કે નહીં છીએ કે નહીં એ જોવાની વાત. અલ્લાહ તો નજદીક છે, અમે નજીક છીએ કે નહીં એનો મતલબ શું છે? અલ્લાહ ચાહે છે કે તમે આ કામ કરો જેથી તમે મારાથી નજદીક થઈ જાઓ. હવે તો નજદીકનો મતલબ શું થયો? હવે નજદીકી જે છે એનો મતલબ શું થયો? કે મારે અલ્લાહથી નજદીક થવું છે, મારે મૌલા હુસૈનથી નજદીક થવું છે, એનો મતલબ શું છે? અહીંયા નજદીકીનો મતલબ ટાઈમથી નજદીક નથી થવું, કે અમે મોહર્રમથી નજદીક થઈ ગયા તો મૌલા હુસૈનથી અમે નજદીક થઈ ગયા, અમે કરબલાએ મુઅલ્લાથી નજદીક થઈ ગયા તો અમે મૌલા હુસૈનથી નજદીક થઈ ગયા, અમે રમઝાન મુબારકથી નજદીક થઈ ગયા તો અમે અલ્લાહથી નજદીક થઈ ગયા, અમે બૈતુલ્લાહ ખાને કાબાથી નજદીક થઈ ગયા તો અમે અલ્લાહથી નજદીક થઈ ગયા. નહીં, અહીંયા જે છે નજદીક થવાનો મતલબ ટાઈમથી નહીં, પ્લેસથી નહીં. અહીંયા નજદીકનો મતલબ શું છે? અલ્લાહની જે સિફતો જે છે એનાથી અમે નજદીક થઈ જઈએ.
مولا حسین نی جے خاصیت چھے، مولا حسین نا جے میرٹس چھے، مولا حسین نی جے لائف چھے، ماری لائف مولا حسین نی لائف تھی، جٹلی نزدیک تھتی جشے ہوں مولا حسین تھی اٹلو نزدیک تھتو جائشے، مارا ما خدا نی صفات نو ظہور اللہ نا جے ایٹریبیوٹ چھے، ماری زندگی ما جٹلا مینیفیسٹ تھتا جشے ہوں اللہ تھی اٹلو نزدیک تھتو جائشے۔ کیوی ریتے؟ فار ایگزامپل ماہ مبارک رمضان ما اللہ نو حکم چھے کہ روزو راکھو، تمہارا اوپر واجب چھے روزو راکھو۔ ہوے روزہ ما شوں ہوئے چھے؟ آپڑے શું કરીએ છીએ? આપણે કંઈ કરતા જ નથી, આપણે રોઝામાં તો આપણે કંઈ કરતા જ નથી, ખાવાનું નથી, પીવાનું નથી, કંઈ છે જ નહીં। અલ્લાહ જેવી રીતે અલ્લાહ ખાતો નથી માહે મુબારક રમદાન, કેમ કે રોઝાની શા માટે અહેમિયત છે? અલ્લાહ એ કહ્યું છે કે અસૌમુ લી વઅના ઉજ્ઝા બિહી, અલ્લાહ કહે છે રોજો છે મારા માટે છે, નમાઝ માટે નથી કીધું અલ્લાહે, રોઝા માટે। શા માટે? નમાઝમાં અને રોઝામાં ફરક છે, અલ્લાહ નમાઝ નથી પડતો, આપણે નમાઝ પડીએ છીએ, રોઝામાં આપણે એ જ કામ કરીએ છીએ જે અલ્લાહ નથી કરતો। અલ્લાહ શું નથી કરતો? અલ્લાહ ખાતો નથી, અલ્લાહ પીતો નથી। માહે મુબારક રમઝાનમાં દિવસના ભાગમાં આપણે જ્યારે રોજો રાખીએ છીએ તો આપણામાં થોડીક વાર માટે અલ્લાહની એ સિફત આવી જાય છે। એ સિફત શું છે? ન ખાવાની, ન પીવાની। બંદો જે છે મખલૂક થઈને અલ્લાહની સિફતથી નજદીક થાય છે, એમાં સિફત આવી જાય છે ન ખાવાની, ન પીવાની। અલ્લાહ ખાતો નથી, અલ્લાહ પીતો નથી, અલ્લાહ શું કરે છે? અલ્લાહ ખવરાવે છે, અલ્લાહ પીવરાવે છે। હવે જો માહે મુબારકે રમઝાનના 30 કે 29 મે રોઝા રાખ્યા અને પૂરા મહિનાના રોઝા રાખીને મારામાં સિફત જે છે ખાવાની પેદા થાય અને ખવરાવવાની સિફત પેદા ન થાય, એનો મતલબ એ છે કે રોજો રાખીને મારામાં ખુદાની સિફત આવી નથી। જો ખુદાની સિફત નથી આવી તો હું ખુદાથી નજદીક નથી થયો। નજદીકનો મતલબ છે એટ્રીબ્યુટથી નજદીક થવું, ખુદાની સિફતથી નજદીક થવું। આખો મહિનો રોજો રાખીને મારામાં સિફત શું આવે? ખાવાની આવે, જ્યાં જોયો બસ ખાઈ લ્યો, ખાઈને આવ્યા છે ફ્રેન્ડના ઘરે ગયા, આવો બેસો બેસો ટેબલ ઉપર, અહીંયા સુધી ભરેલું છે તોય હજી આપણે મારામાં જો સિફત જે છે રોજો રાખીને ખાવાની સિફત આવે, ખવરાવવાની સિફત ના આવે, કેમ કે બેસ્ટ છે। ખાસ વાત જે છે ખાવું તો જિંદગી માટે છે, પણ અસલ શું છે? ખુદાની સિફત શું છે? ખવરાવવી। પાકિસ્તાનનું જે કેપિટલ ઇસ્લામાબાદ, ઇસ્લામાબાદની બારે એક મઝાર છે, એક રોજો છે, એ આપણા સાતવા ઇમામ બાબુલ હવાઇજ ઇમામ મૂસા અલ કાઝિમ અલૈહિ સલાતુ વસલામ, ઇમામ અલૈહિ સલાતુ વસલામની નસલથી છે, સાતમી પેઢી ઇમામ અલૈહિ સલાતુ વસલામની, એનું નામ છે સૈયદ બરી ઇમામ। હજી સુધી તમે કોઈને પૂછજો, મશહૂર છે સૈયદ બરી ઇમામનો રોઝો, સાતમા ઇમામની, ત્યાં તબલીગ માટે ગયા હતા અને પછી ત્યાં જ તે એમની વફાત થઈ અને પછી ત્યાં જ દફન થયા। બહુ મશહૂર છે અને માણસોની લોકોની જે છે દુઆઓ બહુ જે છે હાજતો જે છે પૂરી થાય છે સૈયદ બરી ઇમામના નામથી। સૈયદ બરી ઇમામ જ્યારે તબલીગ માટે ત્યાં ગયા તો ઘણા મુસલમાનોને સેક્ટ જે છે ત્યાં રહેતા હતા, મોટા મોટા આલિમો હતા ત્યાં, બાદશાહ જે ત્યાં રૂલ કરતો હતો, રાજ કરતો હતો, એક દિવસ સુફરા ઉપર બેઠો હતો જમવા માટે, જમતા જમતા એને જોયું કે એ વિચાર કરે છે, રોટલી જે હતી એના તરફ હાથ આમ કરે છે અને પછી રોટલી તોડીને હાથ આમ લઈ જાય છે, તો પાછો આમ કરે છે, કે કમાલ છે। એની વાઇફ જે રાણી હતી એને કહે છે કે એક સવાલ તમને કરું, તો કે શું? તો કે જે આપણે આમ ખાવા માટે હાથ લંબાવીએ છીએ અને પછી લઈએ છીએ અને પછી હાથ આપણે આમ કરીએ છીએ, જો હાથ જે છે આપણો અહીંયા કોણીથી
એલ્બોથી જે છે બેન્ડ ન થાત તો શું થાત? ઇન્સાન છે, સવાલ તો સવાલ છે. અને એ બાદશાહ, આપણો હાથ જે છે જો બેન્ડ ન થાત તો શું થાત? આપણે જોઈએ ને, આપણે ખાઈએ છીએ તો આપણે કેમ કરીએ છીએ? વસ્તુ હોય છે આમ આપણે લઈએ છીએ, પછી હાથ આપણો બેન્ડ થાય છે. હાથ બેન્ડ ન થાય તો શું થાય? આપણે ત્યાં સુધી પહોંચીને શકીએ ને એ આપણા સુધી ના આવી શકે ને વસ્તુ. તો રાણી કહે છે કે બાદશાહ સલામત, એનો જવાબ તો મારી પાસે કાંઈ નથી. તમે કહો છો કે જો આપણો હાથ જે છે બેન્ડ ન થાત તો શું થાત, મને શું ખબર? એવું કહે છે બાદશાહ જે છે ગુજરાતીમાં કહેવત છે, ગુજરાતીમાં કહેવત છે ત્રણ હઠ. હઠ તો સમજો છો ને, ત્રણ હઠ જે છે એ બહુ મશહૂર છે. રાજહઠ, બાળહઠ અને ત્રીજી હવે શું કહું, સ્ત્રીહઠ. બહુ એ હઠ એટલે હઠ, રાજહઠ, બાળ જો હઠ લે, હઠ એટલે સમજે, હઠ એટલે શું? હઠ નહીં ઇંગ્લિશવાળું, હઠ નહીં, હઠ ઠ, સ્ટબનનેસ. બસ હવે બસ આ છે બાળકની હઠ જે શું છે, બસ આ લેવું છે એટલે લેવું છે. બસ રાજહઠ એટલે બાદશાહની હઠ, બાદશાહ કે બસ આ એટલે આ. અને સ્ત્રીહઠ, ઔરત કે આ એટલે બસ આ. પછી આમથી આમ થઈ જાય એ કંઈ રાજહઠ. બાદશાહ કહે છે કે જેટલા આલિમો છે અહીંયા મારા શહેરમાં બધાને બોલાવો, મોટા મોટા બધાય, કેમ કે ઓળખાય બધાય, બધા આવ્યા. તો કે બાદશાહ સલામત, આપનો શું હુકમ છે? તો કે મારા માઇન્ડમાં એક સવાલ આવ્યો છે. તો કે ફરમાવો, અમે જવાબ દેવા માટે તૈયાર છીએ. તો કે જો આપણો હાથ જે છે અહીંયા કોણીથી એલ્બોથી બેન્ડ ન થાત તો શું થાત? તો કે બાદશાહ સલામત, તમને આ મગજમાં આવ્યું કેમ? તો કે હું જમતો હતો અને મને બસ એમ થયું હું. તો કે જો આપણો હાથ જે છે બેન્ડ ન થાત તો આપણે ખાઈ ન શકત. હા તો કેમ આમ ખાવું કેમ? મોઢું જે છે ત્યાં સુધી જાય નહીં, હાથ અહીંયા સુધી આવે નહીં. આપ બસે કહે છે ના ના ના, આ તમે આટલા ભણેલા છો, હોશિયાર છો, દીનદાર છો અને આવો જવાબ મળ્યું તમને ખાવાની જ વાત. બસ મોલવી તો અમે મશહૂર છે ખાવા માટે. તો કે બસ તમારો બસ ઈ જ છે, બસ ખાવું પીવું બીજું કાંઈ નહીં. આ જવાબ બરાબર, બીજું કાંઈ વિચારો? તો કે બધાએ મીટિંગ કરી. તો કે બાદશાહ સલામત, અમારી પાસે બીજો કોઈ જવાબ છે જ નહીં. જો આપણો હાથ જે છે ન વળે, બેન્ડ ન થાય તો આપણે ખાઈ ન શકીએ. બાદશાહ કહે છે કે આ જવાબ બરાબર નથી, મને બીજો જવાબ જોવે. વઝીર જે એનો ડેપ્યુટી જે હતો એને કીધું કે બાદશાહ સલામત એક વાત કહું તમને. તો કે શું? તો કે હજી આપણા શહેરમાં એક આલિમ છે, એ છે આલિમ, પણ અહીંયા જેટલા આલિમ બેઠા છે એ લોકો એને આલિમ નથી ગણતા. તો કે બોલાવો, અમારા અમને તો જવાબથી કામ છે. સૈયદ બરી ઇમામને બોલાવવામાં આવ્યા, સૈયદ બરી ઇમામ આવ્યા, બાદશાહે રિસ્પેક્ટ કરી, એની પાસે બેસાડે છે અને કહે છે કે બાદશાહ સલામત શું કામ છે? તો કે મારો એક સવાલ છે, આ બધાએ ઓલમાને મેં પૂછ્યું છે, સ્કોલર્સને બધાએ મને જવાબ આપ્યો છે, તો પછી મારી શું જરૂર છે? બરી ઇમામ કહે છે તમને જવાબ મળી ગયો. તો કે હું સેટિસ્ફાય નથી, મને શાંતિ નથી મળી, જવાબ બરાબર નથી. તો કે નહીં નહીં એમ નહીં કરો, બસ તમને જવાબ મળી ગયો છે, હવે મારે કંઈ જરૂર નથી કે હું તમને જવાબ આપું. તો કે નહીં. તો કે તમારો સવાલ શું છે? તો કે મારો સવાલ છે કે જો હાથ બેન્ડ ન થાય તો શું થાત? તો કે આ ઓલમા જે છે એનો જવાબ શું છે? તો કે ઓલમા કહે છે જો હાથ બેન્ડ ન થાય તો આપણે ખાઈ ન શકત. તો સૈયદ બરી ઇમામ કહે છે કે મને માફ કરજો, તમે મને ફોર્સ કરો છો એટલે હું તમને જવાબ આપું છું. આ લોકો કહે છે જો હાથ બેન્ડ ન થાત તો અમે ખાઈ ન શકત, પણ હું કહું છું જો હાથ બેન્ડ ન થાત તો અમે એકબીજાને ખવડાવત. જિંદગીમાં જે છે એ ખાવું જ છે, ખવડાવવું પણ ખાસ વાત છે ને. જો હાથ બેન્ડ ન થાત તો અમે એકબીજાને ખવડાવત. બાદશાહને જવાબ બહુ ગમ્યો, બહુ પસંદ પડ્યો. તો સૈયદ બરી ઇમામને બાદશાહ કહે છે કે આ જવાબ તમને મળ્યો ક્યાંથી? ત્યારે કહે છે કે મારા જદ અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલાતુ વસલામ, એમને ફરમાવ્યું છે
ذلیل انسان، ذلیل انسان کھائنے خوشتائی چھے، ان شریف انسان کھوراوی نے خوشتائی چھے. اللہ امنے اشرف المخلوقات سو کرتا ساری مخلوق بنائے واچھے، تو ہماری پاسے عزت نہ ہووی جوئیے، ہماری پاسے ذلت نہ ہووی جوئیے، ہماری پاسے شرافت ہووی جوئیے، عزت ہووی جوئیے. کھاوا ماں جٹلی شرافت نتھی، جٹلی کھوراوا ماں شرافت چھے. اللہ نی صفت کھوراوو چھے، کھاوو نہیں. اللہ تھی نزدیکی نو مطلب ای چھے، اماری زندگی ماں کھاوانی صفت نی ساتھے ساتھے ودھارے کھوراوانی صفت ہووی جوئیے، جے تھی اللہ نی صفت امارا ماں پیدا تھائے انے امیں اللہ تھی نزدیک تھائیے. نزدیک نو مطلب ای چھے صفات خدا پوتانی زندگی ماں پیدا کروی. جے معیار، جے کرائیٹیریا اللہ نی نزدیکی نو چھے، ایج کرائیٹیریا مولا حسین نی نزدیکی نو چھے. مولا حسین نی جے صفتو جے چھے یہ ہماری زندگی ماں مینیفیسٹ تھاوی جوئیے. جیم جیم مولا حسین نی صفتو ہماری زندگی ماں مینیفیسٹ تھتی جشے، امیں مولا حسین تھی نزدیک تھتا جشو. مولا حسین نی اتم ماں اتم صفت سوں چھے، مولا حسین نی اتم ما اتم صفت جے چھے ای صبر چھے. اے وہ صبر آ دنیا ماں کوئی کروا واڑو ہتو پن نہیں انے تھاشے پن نہیں. صبر حسین تو بہو مشہور چھے. آ مولا حسین نو جے صبر جے چھے اماری زندگی ماں پن ہو وہ جوئیے. ہماری زندگی ماں صبر جے چھے مینیفیسٹ تھا وہ جوئیے. جیم جیم ماری زندگی ماں صبر جے چھے آوتو جشے، ہوں مولا حسین تھی نزدیک تھتو جش. اللہ نی صفت چھے آپو، مولا نی صفت پن چھے دیوو. تم نے خبر چھے آپڑے تو کیارے کیارے وچار کریے، محرم نو زمانو آوے آ نہ کروو جوئیے نے آ برابر نتھی نے آ بدعت چھے نے આ શિર્ક છે ને બરાબર આપણે એમ કરવા માંડીએ છીએ. પણ ક્યારેક વિચારવું જોઈએ કે 1400 વર્ષ થઈ ગયા છે. 61 હિજરામાં મૌલાની શહાદત થઈ, આજની તારીખ સુધી મૌલા હુસૈન ક્યાં ક્યાં પહોંચ્યા છે આપણને ખબર નથી. આપણે તો મૌલા હુસૈનને આપણા દિલમાં લઈને બેસી ગયા, આપણે તો મૌલા હુસૈનને આપણા ઘરમાં રાખીને બેસી ગયા. પણ ખરેખર મૌલા હુસૈન ક્યાં ક્યાં ગયા છે, ક્યાં ક્યાં પહોંચ્યા છે આપણે હમણાં તમને વાત કહું. હમણાં જ તે મારા એક દોસ્તાર છે, સાઉથ લંડનમાં છે. એના ફાધર જે છે એ ભાઈ જે છે મુંબઈથી છે, મિસ્ટર મર્ચન્ટ. એમના ફાધર ઇકબાલભાઈ મર્ચન્ટ હમણાં જ એને સનને વિઝિટ કરવા માટે લંડન આવ્યા. એક મજલિસ પછી બેઠા હતા બધા, તો એની સાથે વાત થતી હતી. એને એક વાત કરી, એ કહે છે મૌલાના, મૌલા હુસૈન એવી એવી જગ્યાએ પહોંચ્યા છે અને મૌલા હુસૈને એવું એવું એવા માણસોને આપ્યું છે કે આપણે વિચારી પણ નથી શકતા. આપણને તો ક્યારેક શંકા થાય, પણ વિચારી તો ખરા કે મૌલા હુસૈન ક્યાં ક્યાં પહોંચ્યા છે. એને એક વાત કરી કે સદ્દામના ટાઈમમાં ઝિયારત માટે ઇન્ડિયાથી જવું જે છે બહુ મુશ્કેલ હતું. એક જ રસ્તો હતો કે તમે બિઝનેસ કરવા માટે જાઓ તો તમને વિઝા મળે અને તમે આરામથી જઈને આવી જાઓ. તો કે ત્યાં એક એપ્લિકેશન હતી, ફોર્મ ફિલ કરવાનું હતું અને તમે ગવર્મેન્ટની ઓફિસમાં જાઓ મુંબઈમાં અને તમને એ આપે પરમિશન અને તમને વિઝા મળી જાય. તો કે ઓફિસર એક હતા, એનું નામ હતું મિસ્ટર જાડેજા, હિન્દુ. મેં એપ્લિકેશન ફોર્મ ફિલ કરીને લઈ ગયો અને પછી જે બારે માણસ હતો એને કીધું કે આ સાહેબને પહોંચાડી દો. એને એપ્લિકેશન રાખી લીધી. અડધી કલાક થઈ ગઈ, કમાલ છે, આમાં તો ખાલી સાઇન કરવાની છે, બીજું કાંઈ છે જ નહીં. 45 મિનિટ્સ, આફ્ટર 45 મિનિટ્સ જે છે એને બોલાવ્યા. મિસ્ટર જાડેજાને બોલાવે છે કે મિસ્ટર મર્ચન્ટ કમિંગ. અંદર ગયા,
એ કહે છે કે ક્યાં જવું છે તમારે? તો કે મારે ઇરાક જવું છે. તો કે શા માટે જવું છે? તો કે મારે બિઝનેસ કરવા માટે જવું છે. તો કે બિઝનેસ માટે જવું છે? સદ્દામ જેટલા પણ બિઝનેસ જે છે બધા સદ્દામ હોલ્ડ કરે છે. બહારનો માણસ તો કંઈ બિઝનેસ કરી જ નથી શકતો. એ તો બધું ઓબ્વિયસ છે, બધું બધાને ખબર છે. તો તમને પણ ખબર હોવી જોઈએ, તો તમે બિઝનેસમેન છો. એમ કેમ થઈ શકે? તમે કહો છો કે હું બિઝનેસ કરવા માટે જાઉં છું, પછી ચૂપ થઈ ગયા. પછી પોતે કહે છે કે તમે શિયા છો? તો કે હા સાહેબ, શિયા છું. તો કે કરબલા ઇમામ હુસેનની ઝિયારત માટે જવું છે? તો કે સાહેબ હા. બસ એને સાઈન કરીને. તો કે જાઓ. તો કહે છે કે સાહેબ એક વાત તમને પૂછી શકું છું? તમને શું ખબર કે હું શિયા છું? હા, તો મુસલમાનનું નામ છે ઇકબાલ જે છે, મુસલમાનનું નામ હોય છે કોઈ પણ હોય. અને તમને શું ખબર કે કરબલા અને ઇમામ હુસૈન? તો કહે છે હું મિસ્ટર જાડેજાની સાથે આ વાત કરતો હતો, ક્વેશ્ચન કરતો હતો, તો આટલામાં મિસ્ટર જાડેજા રોવા મળ્યા. લિટરલી ક્રાઇંગ, ટીયર્સ વર ફોલિંગ. મને કહે છે કે જેટલા જેવી રીતે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસલામને હું ઓળખું છું, તમે શિયા છો, તમે નથી ઓળખતા. તો કે હું તો હિન્દુ છું. તો કે શું વાત કરો છો તમે? ઇમામ હુસૈને મારી કરતા વધારે? તો કે હું તો કે 5 વર્ષ પહેલાં મારી પોસ્ટિંગ જે છે બગદાદ થઈ, ઇન્ડિયન ગવર્મેન્ટ તરફથી બગદાદમાં પોસ્ટિંગ થઈ. તો ઓફિસમાં જે કામ કરવાવાળા બધા હતા, બધા શિયા હતા, કેમ કે મેજોરિટી બધા શિયા. તો કે મારી શાદીને 25 વર્ષ થયા, મારે ત્યાં ઓલાદ નહીં. તો જે કામ કરવાવાળા હતા એને ખબર પડી કે સાહેબ તમારા કેટલા બચ્ચા હતા. કીધું કે નહીં, મારી પાસે શાદી તો થઈ ગઈ છે પણ ઓલાદ નથી. તો એમાંથી એક કામ કરવાવાળો મને કહે છે કે તમે કરબલા જાઓ, તમારું કામ થઈ જશે. તો કે મને તો કંઈ ખબર નહીં કરબલા એટલે શું. મને એમ કે કોઈ સારો ડૉક્ટર હશે. તો મેં કીધું ભાઈ આટલા સારા સારા ડૉક્ટર જે છે એની પાસે હું ટ્રીટમેન્ટ પાસે જઈ આવ્યો છું. અને તો કે હું તમને કહું છું તમે કરબલા જાઓ, હું બધું અરેન્જમેન્ટ કરી દઉં, તમને લઈ જાઉં. હું આવીશ ને મારા મિસિસ સાથે હશે, તમારા મિસિસને તમે લઈ લેજો. તો કે મને એમ કે કોઈ સારો ડૉક્ટર હશે. તો અમે તો કરબલા ગયા. કરબલા ગયા તો ત્યાં જોયું કે એક મસ્જિદ જેવું છે, કાંઈક ડોમ છે ને મિનરલ્સ છે. તો મને કહે છે કે અંદર ચાલો. તો મેં કીધું કે ડૉક્ટર? તો કે આ સૌ કરતાં મોટા ડૉક્ટર છે આ. પછી એને વાત કરી કે આ ઇમામ હુસૈન કોણ છે અને અહીંયા જે છે એ દફન છે. તો કે મારા મિસિસને જે છે એની વાઈફ અંદર લઈ ગયા અને આ ભાઈ જે છે મને લઈ ગયા અને મને કહે છે કે માંગો. આપણામાં તો ક્યારેક શંકા થાય. હવે ઘણા માણસો કહે છે કે માંગવું જોઈએ કે નહીં, અલ્લાહ પાસે માંગો, મૌલા હુસૈન પાસે ન માંગો. હવે શિયામાં એમ થઈ ગયું છે ને, ખબર નથી. શિયા પણ કહે છે અને પછી આવી વાતો પણ કરે. મને કહે છે કે માંગો. તો મેં મારી ખાસ વાત એ ઓલાદ. એ રડતા રડતા મિસ્ટર જડા જે કહે છે કે મિસ્ટર મર્ચન્ટ, એક વીકમાં મેં ટેસ્ટ કરાવ્યું મારી વાઈફ પોઝિટિવ, શી વોઝ પ્રેગ્નન્ટ. ઇમામ સાહેબે મને 3 બચ્ચા દીધા, 3, એક દીકરી અને 2 દીકરા. હું હિન્દુ છું તો મારી દીકરીનું નામ ફાતેમા છે, મારા દીકરાનું નામ, એકનું નામ હસન છે ને એકનું નામ હુસૈન છે. હું સાઈન કરીને આ એપ્લિકેશન તમને બારે હું મોકલાવત, પણ મને તમારું કામ હતું એટલે હું તમને અંદર બોલાવ્યો. મારું એક કામ છે, જાઓ ઝિયારત માટે જાઓ, કરબલા જાઓ. પણ જ્યારે તમે ત્યાં જાઓ તો બારે ત્યાં શોપ છે, એ શોપમાં ખજૂર વેચાય છે, એ ખજૂર લેજો અને લઈને મૌલા હુસૈનની ઝરી જે છે એને ટચ કરીને મારા માટે લાવજો. એ મારા માટે મોટામાં મોટી શિફા છે. ત્યારે મિસ્ટર મર્ચન ઇકબાલ મર્ચન મને કહે છે કે મૌલાના, ક્યાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને ક્યાં મિસ્ટર જાડેજા?
કે છે કે હુસૈન એવી એવી જગ્યા ઉપર પહોંચ્યા છે જ્યાં આપણા ફરિશ્તાઓ પણ ન પહોંચી શકે. કુરબે હુસૈન અલેહિસ્સલાતુ વસ્સલામનો મતલબ એ છે કે અમારી જિંદગીમાં જેવી રીતે મૌલા હુસૈનની સિફત જે છે સબ્ર છે, મૌલા હુસૈનની સિફત જે છે દેવું છે, અમારી જિંદગીમાં પણ જ્યારે મખલૂકે ખુદા માટે કોઈ પણ ધર્મનો હોય તો અમે દેવામાં પાછળ ન રહીએ, કેમ કે એનાથી હુસૈન અલેહિસ્સલાતુ વસ્સલામની અમને નજદીકી મળે છે. હુસૈને શું નથી આપ્યું, કોઈ એવો દેવાવાળો નહીં હોય કે જેવી રીતે હુસૈને અલ્લાહની રાહમાં આપ્યું છે. ઇન્સાન બધું આપી શકે છે, બચ્ચાઓની કુરબાની નથી આપી શકતો, બધું આપી શકે છે પણ ઝૈનબ જેવી બહેનની ચાદર નથી આપી શકતો. હુસૈન દેવા માટે, ખૈરાત માટે, અતા કરવા માટે મદીનાથી રુખસત થાય છે. બીજી કોઈ મહિનાની મજલિસો હોય આપણે માથું નીચે રાખીએ બરાબર છે, પણ મહોરમના મહિનામાં રોવું જરૂરી છે. ખાસ એનું કારણ છે, રડવું જનાબે ઝહરાની તમન્ના છે. મહોરમનો જ્યારે મહિનો આવતો, અઈમ્મા અલેહિમુસ્સલાતુ વસ્સલામના ચહેરા ઉપર મુસ્કુરાહટ નહીં. શબીબ આઠમા ઇમામની પાસે આવ્યા, આઠમા ઇમામની પાસે આવીને કહે છે, મૌલા તમારા ચહેરા ઉપર ગમ બહુ છે. તો કે શબીબ તમને ખબર નથી, મહોરમના દિવસો શરૂ થઈ ગયા છે. યબ્ન શબીબ, જો તમારે રોવું હોય ફલિયબ ખ્યાલ હુસૈન, રોવું હોય તો હુસૈન ઉપર રો. પછી મૌલા એનું કારણ બતાવે છે, ફઇન્નહુ ઝુબિહા કઝિબિલ કબશ, કેમ કે મારા જદ હુસૈન એવી રીતે ઝિબા કરવામાં આવ્યા જેવી રીતે જાનવરને ઝિબા કરવામાં આવે છે. એ મૌલા, જાનવર જ્યારે ઝિબા થાય છે એને પાણી પીવરાવવામાં આવે છે, હુસૈન પ્યાસા ઝિબા થઈ ગયા. મૌલા હુસૈન, મૌલા હુસૈન અલ્લાહની રાહમાં અતા કરવા માટે મદીનાથી રુખસત થાય છે. એ મદીના આખરી સલામ, સૌથી છેલ્લે નાનાની કબર ઉપર જાય છે. એક વખત નાનાની કબર જોઈ, ફરમાવે છે, યા અલ્લાહ તને ખબર છે, હાદા કબરો નબી એક વાનબનો બિનતે નબી એક, આ તારા નબીની કબર છે અને હું તારા નબીની દીકરીનો દીકરો છું, તને ખબર છે મારા ઉપર શું થઈ રહી છે. એક વખત કહે છે, ના ના મને હજી સુધી યાદ છે, તમે મને પોતાના ખંભા ઉપર બેસાડીને મદીનામાં ફરતા હતા, એ નાના મને તમારી મોહબ્બત યાદ છે, હવે આ મદીના મારા રહેવાના લાયક નથી, નાના હું જાઉં છું. રડતા રડતા બેસી ગયા, મૌલા હુસૈનની આંખ લાગી ગઈ, સપનામાં રસૂલે ખુદા, એ હુસૈન કરબલા તરફ જાઓ, કરબલા. આંખ ખુલ્લી, ભાઈ હસનની કબર ઉપર આવ્યા, રુખસત થાય છે. છેલ્લે માં ફાતેમાની કબર ઉપર જાય છે,
હુસૈન જ્યારે નાનાની કબર તરફ જાય છે, આરામથી જતા હતા. ભાઈ હસનની કબર ઉપર ગયા, બહુ એહતરામથી જાય છે. પણ જ્યારે માની કબર જોઈ, કિતાબોમાં છે જેવી રીતે બાળક ક્રોલ કરતું કરતું ચાલે છે, હુસૈન ક્રોલ કરતા કરતા માની કબર તરફ જાય છે. નજદીક થઈને કહે છે, એ માદરે ગિરામી, તમારો હુસૈન આવી ગયો. બસ હુસૈનની આવાજ બલંદ થઈ, કબરે ઝહરા હલવા લાગી. એ મારા હુસૈન, તમે કરબલા જાઓ છો, પણ એમ નહીં વિચારતા ફાતિમા બકી મારે છે. મારી રૂહ દરેક જગ્યા ઉપર જશે, જ્યાં તમે જશો, જ્યાં તમારો કાફલો જશે. તમને ખબર છે, કરબલામાં હુસૈન જ્યારે ઝીબા થતા હતા, ત્રણ ઔરતો હતી જે હુસૈનને ઝીબા થતા જોતી હતી. બે ઔરતો નજર આવતી હતી, એક નજર ના આવતી હતી. હુસૈન ના ગળા ઉપર ખંજર ઝૈનબ ની સામે ચાલતું હતું, સકીના ની સામે ચાલતું હતું, અને જે ઔરત નજર ના આવતી હતી એ હુસૈન ની માં ફાતેમા, રૂહે ફાતેમા કરબલામાં અહીંયાથી અહીંયા દોડતી હતી. એ શિમર, મારો હુસૈન બેખતા છે, મારો હુસૈન પ્યાસો છે. અલા લઅનતુલ્લાહ અલલ કૌમ ઝાલિમીન વસયઅલમુ અલ્લદીના ઝલમુ અયમુન કલબી યનકલબૂન. માતમે હુસૈન.